જિલ્લાના બારડોલી નગરમાં આવેલા એક્સિસ બેંકમાં એક સમયે 6 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી. બેંકના કેશિયરની નજર ચૂકવી પૈસા લઈને ફરાર થઈ ગયો હતો. જો એ ઘટના સીસીટીવીમાં કેદ થતા બારડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ટીવી સ્ક્રીન પર સીસીટીવીમાં દેખાતો આઈસમ કે જે એક બેંકના કેશિયરની નજર ચૂકવી ગયો હતો. ઘટના બની હતી સુરત જિલ્લાના બારડોલીના સ્ટેશન રોડ પર આવેલા એક્સિસ બેંકમાં. બપોરના સમયે એક કામ કરતા કેશિયર જયપાલસિંહ ગરાસિયા કાગળના કામકાજ માટે બીજા ટેબલ પર મેનેજર પાસે ગયા હતા. તે તકનો લાભ લઈ નજર ચૂકવી આઈસમ ત્યાં મૂકેલા 2000ની નોટના 3 બંડલ મળી કુલ 6 લાખ રૂપિયા રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો. કેશરે ત્વરિત ટેબલ પર આવીને પૈસા જોતા પૈસા હતા નહીં અને ત્યારબાદમાં ત્યાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું. આ દરમિયાન આઈસમ પૈસા લઈને જતો નજરે પડ્યો હતો. જેથી ત્વરિત બારડોલી પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ લઈ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જોકે આ ઘટના બનતા જ હવે બેંકમાં આટલી મોટી રકમ ટેબલ પર મૂકીને કેશિયર પણ જતા રહેતા ગ્રાહકોના પૈસાની સલામતી અંગે પણ પ્રશ્ન ઊભો થયો છે. મેહુલ ગોસ્વામી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સુરત.